શનિવાર, તારીખ 9 ફેબ્રુઆરી 2013. શ્રી રમેશભાઈ દવેના ઘરે બાપાશ્રીની વાતો. વક્તા શ્રી રમેશભાઈ દવે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જન્મ્યા કૌશળ દેશ વેશ બટનો જય તીર્થમાં ભર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચા રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી, અંતર ધ્યાન થયા લીળા હરિતણી, સંક્ષિપ્તમાં શ્રી સહજાન સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. આવ્યો છે હલો, પેટ્રોલ ભરાવું છું ને આજે 1500 રૂપિયાનું. મને કેટલું પૈસા દેશે ને પેટ્રોલ તમને ભરાવ્યું છે? ના ના, ભરાયું છે 1500, કઈ તકલીફ નહીં પડે. અરે અથ બાપાશ્રીની વાર્તા, ભાગ પહેલો, વાર્તા પાંચમી. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. વૈશાખ વધી પંચમી ને રોજ વૃષપુરથી કેરે જતા રસ્તામાં બાપા એ વાત કરી જે સાધન દશા વાળાને સર્વે પ્રસાદી કરતા ચરણરજની પ્રસાદી ઉત્તમ છે. ચરણરજની પ્રસાદીનો મહિમા જાણીને જેને ભૂત વળગેલું હોય. એ ચરણરજનો મહિમા કેવી રીતે જાણશો? જેનો પ્રથમ વખત આ બ્રહ્માંડમાં પ્રાદુર્ભાવ થયો એટલે મહારાજના ચરણ, એની રજ છે. જે અક્ષરાતી જ છે, અનંત કોટી બ્રહ્માંડ છે, એમાં ત્યાં બ્રહ્માંડમાં એ પ્રથમ વખત આવ્યા. એક બ્રહ્માંડમાં એક વાર આવે છે મહારાજ, એવું શાસ્ત્ર કહે છે. આ તો ઘડી ઘડી આવ્યા છે પાંડે, એને કંઈ બંધન નથી, એટલે એ વિશેષ છે. એટલે બાપાએ બીજા બધા પ્રલોભનમાંથી કાઢી નાખવા કહેલા, ચરણરજની પ્રસાદ વિશેષ છે. એ તો ઘણા આ લેવાની તી લેવાની એવું બધું કર્યા કરે, એમાં હતા નહીં, વિશેષ છે. ચરણરજની પ્રસાદીનો મહિમા જાણીને જેને ભૂત વળગેલું હોય તેના માથે નાખે તો ભૂત જતું રહે, ને પાપીને માથે નાખે તો પાપથી મુક્ત થાય. માટે ચરણરજની પ્રસાદી ઉત્તમ છે. બાપાએ જ ચાલુ કરાવી ચરણરજની પ્રસાદી, બાપાએ ચાલુ કરાવ્યું. ને ભાઈએ તો અમેરિકા ગયા કે ક્યાંય બધી પેસિફિકમાં બધી નાખી ચડવે છે, નાઇલ નદીમાં ક્યાંય 15 હજી ગયા ત્યાં બધા. અને શું સંકલ્પ કર્યો ભાઈએ કે જેટલા જળજંતુ છે બધા એનો મહારાજ મોક્ષ કરજો. અચ્છા, ઓલાને ખબર ન હોય નારાયણભાઈ કોણ છે, છતાં અપરોક્ષ રીતે, પરોક્ષ રીતે તો શું કરે, ભગવાન ઠીક કરશે ને એવું બધું, કે અપરોક્ષ રીતે કે એ છે જ અહીં. આવી દઈશું ઓલી ખુરશી લઈ લે, લઈ લઈને ખુરશી. એવું કઈ જરૂર નહીં, એમને એમ કરવું જ કરી નાખે, સીધો મોક્ષ આપી દે. મનુષ્ય એટલે કે એ પોતાનું જેવો આકાર છે ને. સારો ક્વેશ્ચન છે. મહારાજનો આકાર સદા દ્વિભુજે દિવ્ય સદા સાકાર છે. મનુષ્ય એના સાથે તદ્રુપ થઈ શકે એના જેવું પોતાના, કારણ કે આપણે હાથ પગાર ઓળખવા સેલ પડે, નહીં તો અપરોક્ષ છે. પાછો બતાવો ડ્રાઈવર. અચ્છા, તારી ગાડીને ચાલી દીધી. એટલે મહારાજની મનુષ્યદેહ મળવું અતિ દુર્લભ એમ કેમ કીધું શાસ્ત્રમાં?
એટલા માટે કે આપણે સદાત્મક પણ પામી શકીએ, કારણ કે એ દ્વિભૂત છે. હવે 24 અવતાર કીધા છે, એમાંથી 10 અવતાર જ વિષ્ણુના છે, એ જ દ્વિભુજવાળા છે. એમાં દ્વિભુજમાં 8 જણા તો ચતુર્ભુજવાળા છે, રાધાકૃષ્ણ સિયારામને એ બધા. પણ મહારાજે એમ કીધું, મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે યુક્તિ, યુક્તિથી ખબર પડે. જીવેશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરવું રે, સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય જ થાય, મારી મરજી વિના રે કોઈથી, એટલે બાકી 24 એની મરજી સિવાય કાંઈ નહોતું રહે. એટલે આ જો ધારે કે સામાન્ય વાત જીવનો મોક્ષ થઈ જાય. મારા ખાલી દૂધ પીવા ગયા હતા, કે દૂધ બહુ સારું છે, કેવું છે કે એમના ભદરી પાડજો. હવલાએ ભદરી પાડી દીધી, એનું દૂધ વેચીને ધંધો કરતો હતો. એને લઈ ગયા મહારાજ ભેંસને. હા, એટલે એ બધા મનુષ્ય છે, મનુષ્યને ઈઝી પડે ત્યાં મનુષ્યમાં જ બુદ્ધિ આપી છે, બાકી બધાને ઓછી બુદ્ધિ આપી છે. મનુષ્યને બુદ્ધિ આપે છે એ પહેલો ડાઉટ એ કરે કે આ ભગવાન હશે કે નહીં. એટલે મનુષ્યને નજરે આપણે મથલા ઉતને મોક્ષ કરી નાખો તો વાંધો ન લેવો જોઈએ, ભલે કરી નાખો મહારાજ. કારણ કે ત્યાં ગયા પછી બધાનો મહારાજ જેવો આકાર થઈ જાય છે, દીવું છે. કારણ કે જે પોતાનો આકાર છે એવું, કારણ કે અપરોક્ષ રીતે જે કરે છે ને, એ પરોક્ષને આપણે અપરોક્ષ ગણીએ છીએ ને અપરોક્ષને પરોક્ષ ગણીએ છીએ. આ જ તકલીફ છે ભક્ત માત્રની. એટલે મહારાજ બોલ્યા, જેટલું પરોક્ષમાં પ્રતીતિ છે એટલી પ્રત્યક્ષમાં પ્રતીત રાખશો ત્યારે આ ખામી આજ ભાંગો. 10 વર્ષ કે 100 વર્ષ કેડે ભાંગો, પણ આ ખામી ભાંગવાની છે કે મહારાજ પ્રત્યક્ષ છે. 1937 આવ્યા ને 86 ચાલ્યા ગયા, એમ નહીં તો આજે એ પહેલાં હતા. એ પહેલી વાર દયા કરીને પ્રગટ થયા 1837 કે મનુષ્ય લોકનું કલ્યાણ કરવા. એ પહેલાં તો કેટલાય નું કર્યું છે ને, લાખો ને કરોડો મુક્તો છે એના ધામમાં. બીજા બધા ધામના વર્ણન છે ને, એ રાધિકાજીને આના સાથે ને આના સાથે એવા બધા વર્ણન. ત્યારે અક્ષરધામનું વર્ણન છે બધા મુક્ત દશાને પામેલા એના જેવા હતા. કોઈએ કારણ દે બાળા નથી અવતારો, એનું વર્ણન જુઓ, એના ધામનું, વૈકુંઠનું જુઓ કે ગોલોકનું જુઓ કે શ્વેતદ્વીપનું જુઓ, તો એ બધાનું વર્ણન જે છે ને, એ એવી રીતનું વર્ણન છે કે ગોપીઓ છે ને વૃંદાવન છે ને રત્નજરી તળાવ. હવે રત્ન કોણ રાખવા ગયું હતું? એ આ લોકથી વર્ણન જ કર્યું છે બધા ઋષિ મુનિઓએ. કારણ કે રત્નજરિત મહેલ છે ને, અંદર પલંગ પરછો ને રાધા સહિત કૃષ્ણ ભગવાન બિરાજે છે ને વાંસળી મધુર વાગડ્યા છે. આ બધા વર્ણન આત્મા માટે બરાબર નથી, બોડીને બરાબર. આંખથી જોયું એને ગમે કે ઓહો રત્ન છે ને, ચારે કોણ સોનાની ખાણો છે ને, અમૃતની સુગંધ આવે છે ને, એવું એ બધું અહીં છે. અમૃતની સુગંધ ત્યાં એવું કાંઈ નથી. અક્ષરધામમાં તો એકદમ મહારાજને જોઈને આપણે નજર ફેરવાનું મન ન થાય એવું સ્વરૂપ છે. તો મનુષ્યને બુદ્ધિ દીધી એટલે તરત જ કહે કે આ સ્વરૂપ આ. હવે એ રૂપે મહારાજ આવ્યા મનુષ્ય રૂપે, તો એ જ છે એમ સમજીને ભક્તિ કરી હોય તો પેલો મોક્ષ થાય, નહીં તો આ ઠેઠ સુધી ગળ મસળ રહે. પાપીને માટે નાખે તો પાપથી મુક્ત થાય માટે ચરણરજની પ્રસાદી ઉત્તમ છે, પણ આ લોકના પકવાન જમાડીએ તે સારા સારા ભોજન જમીને રાજી ન થવું. આ બધા જે જાય છે ને યાત્રા કરવા કે સમયમાં જાય છે, એ બધા શું શું રાંધું તેની ડિટેલ દે. જો વર્તલથી આવતો તો મેં પૂછ્યું હતું, જ્યારે પૂનમ ભર્યા એટલે કે હા, મેં શું સમાચાર એટલે કે મીઠી મુદ્દી ખૂટી ગઈ હતી. આ સમાચાર આપ્યા એટલે હરિકૃષ્ણ મહારાજના દર્શન થયા એના કપડાને વર્ણન કરવા બદલે આજ મીઠી બુદ્ધિ ખૂટી ગઈ હતી. બોલો, આ લઈને આવ્યા એ બધા. પણ અમુક સ્વાર્થી જાય છે, 2-4 જન્મે મહારાજ કરે બુદ્ધિ આપે પછી.
સાચી સમજણ તો એ ધીએ પ્રેરિત થાય. બુદ્ધિ પ્રેરક ઈશ, જેનામાં બુદ્ધિ છે એમાં ભગવાને લીધેલી છે. અને એ જ બુદ્ધિશાળી કે જે બધું ભગવાન કરે છે એમ સમજી લે, એને આર્ગ્યુમેન્ટ કરે સામે. મારા તો એવા એવા ચરિત્ર કરતા ડાઉટ પડી જાય કે અમે ભગવાન કેવો શું. એટલે એ જાણી જોઈને એવું કરતા હોય. એ વાત 200 વર્ષે આપણે કરીએ એટલા માટે ચરિત્ર કરતા ભાગતા હોય બે જાય ચકલી આમથી આમ અક્ષરોડીમાં ઉડીને આમ વહી ગઈ આમ થઈ ગયા. મારા મૂળજી બ્રહ્મચાર શું, અરે ચકલડી મારા ભગવાનને ભડકાવ્યા. જો એ બે એવા જ કોઈથી કાળનો એ કાળ છું તો છતાં એ કોકર બીએ કરે. મનુષ્ય ચરિત્ર બધાએ કરીશું કે મારા મનુષ્ય ન કરે એવાય ચરિત્ર કરે એવે ટાળે હચું ડચું ન થાય એ ભગવાનનો ભક્ત કહેવાય. કેટલા ભક્ત બહુ ઓછા હોય, સમજીને ભક્તિ કરનારા બહુ ઓછા. બાકી બધા ભક્તિ કરીએ છીએ સ્વાર્થના મારા સરખા રહી બધું સરખું હેમખેમ ઉતરી જાય. હેમખેમ માટે બધા ભક્તિ કરે છે. બીજો કોઈ હેમખેમ વાળો મળી જાય તો આને મૂકી દે. હલો, કયા શાસ્ત્રમાં મહારાજને ભગવાન કીધા? કોઈએ નથી કીધા. એટલે મુક્તાન સ્વામી કીધું આ શાસ્ત્રમાં બાધ ના આવે. નિત્યાન સ્વામી એક સાધુ ધજાવી નાખ્યા કે બાદ અબાદમાં કે શોકમુનિ સમજે એવું તમે સમજો. એટલે તમે ક્યાં હતા ત્યારે? બ્રહ્માન સ્વામીના પલંગ નીચે બેઠા બેઠા લૈયા થઈને લખતા હતા ને આ તો મહારાજના ભૂજા કહેતા. ખાલી શાસ્ત્રમાં આવું છે બાદ ના આવે, કારણ કે મહારાજને અવતારોથી ભિન્ન કીધા અને મહારાજને અવતારી કીધા. મહારાજનું ધામ છે એ સૌથી શ્રેષ્ઠ છે એમ કીધું. તો બીજા શાસ્ત્ર પ્રમાણે તો એવું ક્યાંય કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી અક્ષરધામ શ્રેષ્ઠ છે. એનું વર્ણન છે એ અનલિમિટેડ છે. આથી 100 ગણું આ છે, આથી 100 ગણું આ છે, આથી 100 ગણું આ છે, 1 કરોડ પણ છે. ત્યારે મહારાજનું અક્ષરધામ કેવું છે કે અપાર છે. એટલે 100 માઇલ કે 500 માઇલ કે 1000 માઇલ કે 10 ગણું કેમ નથી? મારું ધામ છે ને અક્ષર અમૃતનું ધામ, અમૃત છે, અક્ષર અમૃત. ક્ષર એટલે જ્યાં માયા નહીં, અક્ષર ત્યાં છે જ નહીં માયા. અને સરથી પરમ અધો ઉર્ધ્વ તેજનો સમુદાય છે. પ્રમાણે રહીત આ બધામાં શાસ્ત્રમાં જે વર્ણન આવ્યા છે ગોલોકના, શ્રેષ્ઠના, વૈકુંઠના, એ બધાનું લિમિટ્સ છે. આટલી છે, એથી 100 કરોડા, એથી 100 કરોડ, એથી 50 કરોડા. ત્યારે અક્ષરધામમાં તો ચારે બાજુ કોઈ પ્રમાણ નહીં, આ એટકું એમ નહીં. આ જ વિરોધ છે ને અક્ષર પુરુષોત્તમ, એ કહે છે કે અક્ષરધામ એટલે આ ગુણપિતા સ્વામી એને અક્ષરધામ કહે છે. તો લિમિટ થઈ ગઈ કે એમાં જ છે. તો આ તો પ્રમાણે રહી જ છે, કોઈ પ્રમાણ નહીં, બધામાં છે. આપણી ફિલોસોફી એ છે મહારાજની કે અક્ષરધામમાં એકમાં જ કીધા. ગોપાલ સ્વામી નહીં એમાં એ જ હતા, મુક્તાન સ્વામી નહીં. બહુ બુદ્ધિથી વિચાર કરવાનો છે સ્વામિનારાયણ ઓળખવા પહેલાં. બી રાજી થાય મહારાજ જેવા છે એવા એને જાણી લે, એના ઉપર બહુ રાજી થાય. ભગવાન કદી મૂકી દે તો કેટલાય થઈ ગયા, આઈ 24 થયા, બાકી બીજે બધે રહી છે. કેવડી મોટી દુનિયા છે, બધા પોતપોતાના કરે. હલો, સારા સારા ભોજન જમીને રાજી ન થાવ ને સુધી મહારાજની મૂર્તિના રસરૂપી મહાપ્રસાદ લેવો. આ રણછોડના જ મોટા ભાઈ, શું નામ, નટુભાઈ ને, એ મંદિરમાં કથા સાંભળ્યા પછી મારે પાછો પાછો કંઈ પૂછું જ તમારે. એટલે હા, કે બીજો જન્મ મહારાજ મનુષ્ય દેહ જ દેશે ને, તમે પૂછો નહીં. મેં તારે આ કથા સાંભળીને તારે પાછા મનુષ્ય થવું છે?
આ કથામાં તો મોક્ષની જ વાત થાય, પાછું જન્મવું ન પડે. એને એવું હતું, ઓલું કીધું આ વખત તો ગધેડાનો અવતાર આ કરતા, એ બધું વાંચી ગયો શાસ્ત્રને. બાવા બોલ્યા હોય સાધુ કેમ, આ તો આમ થાય, આ હો તો આમ થાય, બિવરાવતા જોવે સંત નહીં બિવરાવે. તારા જ મોટા ભાઈએ કીધું પણ કરવ સાહેબ મારો બીજો જન્મ મનુષ્ય દેહ તો આવશે ને, તારાજી મનુષ્ય દેહ ધરવો કોક મનુષ્ય દેહ તો મુસલમાનનો છે, અહીંયા આવી જાય તો સામને ઓળખી જ કીધી, પારસીમાં આવે તો વાત જ બૂટી જાઓ, આત્મજ્ઞાનીમાં આવે તો દેહને જ ભૂલી જાઓ, સેવા કે નહીં કરો તમે. ગઢમથલ છે આ બધા, થોડો થોડો અભ્યાસ બધાને હોય તો સરળ પડે. તો શું કામ કે આપણું એક વખત એસેપ્શન થઈ જાય કે આમ છે, પછી ડગમગાટ ના આવે, એ તો ડગમગાટ આવે. સારા માણસો હોય હેરાન થતા હોય, દૂતરા લફંગા હોય રાજી થતા હોય, તો આપણે ત્યારે ડગમગાટ આવી જાય કે આ ગજબ છે. ખાલી એ તો એક વખત જાય છે શિરડી અને સુખી થઈ ગયો છે, અને આપણે દર પૂનમ ભરીએ છીએ તો છતાં પણ એના કેટલાય જન્મ થઈ જાય. ને શ્રીજી મહારાજની મૂર્તિના રસરૂપી મહાપ્રસાદ લેવો, અને સિદ્ધ દશાવાળાને તો સમગ્ર મૂર્તિનું સુખ તે શ્રેષ્ઠ છે. આજી આજી રસ છે ને, એ સ્વાદનો રસ નહીં, ચૈતન્યનો રસ, આત્માનો રસ, એ તો એવો અલૌકિક છે કે આમ શાંતિ થઈ જાય. બાકી રસ છે એ જીભનો રસ છે, ખાટું મોડું તીખું એ રસ નહીં. આ રસ એટલે ચૈતન્યજી અનંત જન્મથી ફાંફા મારે છે કરોડો વર્ષથી, આ આ આ એને બદલે એ નિરાશ થઈ જાય. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુના એ કહું તુલસીદાસ કહે. અને પ્રેમ સખી શું કહે છે આજને, ભલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહીં કોઈને રહેલું. આ કહેવાની વાત નથી, એટલે એ કંઈ ના નતા પાડતા કહેવાની, પણ એ જે એવી સ્થિતિ ના હોય એને જે ખબર પડે. એ તો અમે તો થોડુંક વાંચ્યું હોય, ચોપડી બે ચાર વાંચ્યું હોય, તરત જ મારે ભાષણ કરવા માંડી જાય આત્મા શું છે. અરે તું શું ખબર પડે આત્મા શું છે. આ આ આ અધકચરા જ્ઞાનવાળા. જ્યારે રમાનંદ સ્વામી તો પોતે બોલી ગયા કે હું તો તાઈ જાતિનો એક રખડું છોકરો હતો, એમાંથી મને કવિ બનાવી દીધો આને, ને કેવા મોટા કવિ પ્રેમ સખી, રોજ ગાય છે આપણા કીર્તન એનો બનાવ્યો. ડેઈલી જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર છે, અક્ષર પુરુષોત્તમનો હોય કે આપણો હોય કે બીજા કોઈનો, ભજન એના જ ગવાય છે. ચાલો અને સિદ્ધ દશાવાળાને તો સમગ્ર મૂર્તિનું સુખ તે શ્રેષ્ઠ છે. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું, જે સાધન દશાવાળાને મહારાજ દર્શન આપે છે તે એની મરજી પ્રમાણે આપે છે કે મહારાજની? કેવો સરસ અટપટો જવાબ છે. હવે આપણી કઈ મરજી છે મહારાજને કેવી રીતે જોવાશે? આપણે સાધન કરીએ છીએ બધા, એ સાધન દશા કહેવાય. સિદ્ધ દશા તો મહારાજને પામી ગયા એને કહેવાય. આ મહારાજ જ લાગે, એને હાથ આપણા લાગે જ નહીં, એ સિદ્ધ દશા. જ્યાં જ્યાં નજર મારી પડે મૂર્તિ ખડી ત્યાં આપની, એવું થઈ જાય સિદ્ધવાળા. કારણ કે મહારાજ છે અને મહારાજે વતનમતમાં કીધું, પુરુષોત્તમની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષોત્તમ સાહેબ બીજું કાંઈ ભાષે નહીં. એની દ્રષ્ટિ એટલે શું? એ સાધનવાળાને આ પ્રશ્ન થાય, એ વૃંદાવન સાહેબે દયા કરીને આપણા માટે પૂછ્યો છે. બરાબર, જે સાધન દશાવાળાને મહારાજ દર્શન આપે છે તે એની મરજી પ્રમાણે આપે છે કે મહારાજની અને મુક્તની મરજી પ્રમાણે આપે છે? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મહારાજની તથા મોટા મુક્તની મરજી પ્રમાણે દર્શન થાય છે એની મરજી પ્રમાણે. ત્યાં સુધી પહોંચ્યા પછી
પોતે વિચાર્યું કે ત્યાં જાય તો ખરું. પહેલાં સૌથી પહેલાં તો આવરણ નડે ને, પહેલાં પંચભૂતનું, પછી બોડીનું, પછી માયાનું, પછી મહારાજના તેજનું આવરણ છે. તેજમાં તેજાયમાં ન દેખાય ને એમને સીધા દેખાય તો આપણે વાંધો શું છે? ઘણાને મહારાજ કહેતા હું સ્વામિનારાયણ છું, માને જ નહીં. એક ચૂડાનો હરિશંકર કરીને હતો, એ ભગવાન થઈને ફરતો હતો, હું મહારાજ છું એમ કહેતો હતો. ને મંડો થાળ લેવા બધે પધરામણી કરીને એવું બધું થઈ ગયું. ને મારા તો સદામ પધારી ગયા હતા, હું પાછો આવ્યો છું. ને એવા જ ને પોતાના ચેલાઓ રાખ્યા હતા એના નામે મુક્તાનંદ ને ગોપાલાનંદ એવા બધા રાખ્યા હતા. ચૂડાનો હતો એ બ્રાહ્મણ હરિશંકર. પછી મૂળજી બ્રહ્મચારીના ભાણે જ ગયા, એ બ્રહ્મચારી હતા. તેની આગતા સાગતા કરી તોલાએ ખૂબ કીધું આવવા હું છું. પછી આને સીધો સવાલ પૂછ્યો, શું નામ એનું? હે, હરિશંકર નહીં, બ્રહ્મચારી નામ આનંદ બ્રહ્મચારી. એને બધું કીધું, એ પૂજા કરતા હતા એટલે ધ્યાન ના આપ્યું એને. પૂજામાં શું ચાલે તો હરિશંકરને કેવો સમજાશ કે આ એના વખાણ કરતો હતો બિચારો. એ તો ઈશ્વરનો અવતાર છે, હવે આ સહન થયા ને. તરત જ આમ હાથ પછાડો, આથી ચાર દિવસમાં એનું મોત ન થઈ જાય મન મારું. હું સ્વામિનારાયણનો બ્રહ્મચારી નહીં, ઓલો બીજે દિવસે મરી ગયો. આવું બધું રોકવા માટે ને મારા સિદ્ધ દશાને પામી ગયા એ લોકોને ઉપર નિયંત્રણ રાખતા. તમે બોલશો એ થશે, ધાર્યું તમારું સરવે થશે, બીજા ડાયાનું ડાપણ જશે. ભગવાનના ભૂખતો હોય મુક્ત હોય એ બોલે નહીં બહુ, કા જાણતા હોય કે આનું આવી બન્યું છે, છતાં કહેવાય નહીં કે તારો કાલ દેહ પડી જવાનો છે. આપણે કે સાંભળો નહીં, આપણે આપણે કહે તેમ કે દેહ પડો સાંભળો નહીં ને પાછું કહેતા હોય ને અમારે સાંભળવું નથી. આ જ્યાં સુધી જીવને જિજ્ઞાસા છે જીવવાની, ત્યાં સુધી આ નડે, 80 વર્ષે નડે, 95 વર્ષે નડે, આ નડે છે. કારણ કે જન્મો એને મરણથી બીક લાગે છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મહારાજનું જ્ઞાન છે એ જીવન મરણથી પરનું જ્ઞાન છે. મૃત્યુલોક ક્યાંય રહી ગયું? ચાલો, મહારાજની તથા મોટા મુક્તની મરજી પ્રમાણે દર્શન થાય છે અને સિદ્ધ દશા વાળાને તો એની મરજી પ્રમાણે દર્શન થાય છે. સિદ્ધ દશા, સિદ્ધ દશાની કઈ મરજી હોય? સાધન વાળાને મહારાજની મરજી, સિદ્ધ દશાની કઈ કઈ ઈચ્છા હોય? કેવી રીતે મહારાજ દેખાય? તો અરે એ દેખાય એટલે સિદ્ધને દેખાય. દિવ ભજો દિવ્ય સદા સાકા, અને એના સાથે તદ્રુપ થઈ ગયા એટલે બીજી કોઈ ઈચ્છા ન હોય. રસરૂપ હોય રહી રસ્યાસંગ, જો મિશ્રી પયમ આય પડી, એટલે એની બીજી ઈચ્છાય ન હોય. મહારાજ કેવા છે શું છે હવે દર્શન દેવું, કાંઈ નહીં. 24 કલાક એને હારે જ હોય, 24 કલાક એને નોખા જ ન પડે પછી દર્શન દેવાની જરૂર છે? ઈશુએ તો ભેગા, એટલે મહારાજે કીધું, સંત જમે તે ભેળો હું જમું રે, સંત રમે તે ભેળો હું રમું રે, સંત જાણ જો મારી મૂરતી રે, એમાં ફેર નથી એક રતી રે. એ જ મહારાજ રૂપ જ થઈ ગયો. ચાલો, બહુ ઓછા સંતો એવા, બધાને ભગવા કપડાં પહેર્યા એટલે હાલો સંત છે માની નહીં લેવાનું. જે પક્ષ રાખે, આ પક્ષ કે આ પક્ષ, હું તો ત્યાં સુધી કહું કે અબજી બાપાની સ્થિતિ, અબજી બાપાનો પક્ષ રાખે એ પક્ષ ન હોવો જોઈએ. સ્વામિનારાયણ તો બધાયના છે, જેને નથી ઓળખતા એનાય છે. એ વિશાળ હૃદય રાખવું જોઈએ ધર્મમાં, આ તો જેમ ધર્મ પાડતો એમ સંકુચિત થતો જાય. નોટ ઇઝ ધેટ ઇઝ નોટ રિલિજન. એ કંઈ એ ધર્મ થયો કે તમે બીજાને ધિક્કારો ને તમે તમારું શ્રેષ્ઠ કયો? જ્યાં સુધી આપણો ધર્મ શ્રેષ્ઠ છે એ કંઈ છે, એ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ, ખોટો છે.
અને સિદ્ધ દશા વાળાને તો એની મરજી પ્રમાણે દર્શન થાય છે અને જેવા ઈચ્છે તેવા સુખ આપે છે. ઓહો હો, આપણે ઈચ્છાનો એવા સુખ આપી દઈએ. હાલો. અને સાધમ દશા વાળો જે મુક્ત ને પ્રતાપે સુખ પામે છે અને સાધન દશા વાળો જે મુક્ત ને પ્રતાપે સુખ પામે છે તે મુક્ત ને વિશે તેને ગુરુપણું રહે છે. જેમ શેઠ નો ગુમાસ્તો શેઠ ના જેવો સમૃદ્ધિવાન થાય તો પણ એમ જાણે કે આ શેઠ ના પ્રતાપે હું સમૃદ્ધિવાન થયો છું એમ તેનો ગુણ રાખે છે. અને જ્યારે ભેળો થાય ત્યારે શેઠ નું સન્માન વિનય કરે છે અને વળી જે થકી વિદ્યા ભણે છે તેના વિશે ગુરુપણું રાખે છે. આખો જૂનાગઢ દેશ ને ગઢડા દેશ ગુણાતીતાન સ્વામી શ્રેષ્ઠ ગણે છે, કાંઈ ખોટું નથી એમાં. કારણ કે ગુણાતીતાન સ્વામી જે મહારાજનો મહિમા કીધો એવો કોઈ સંતોએ કીધો નથી. કારણ કે અમને શાસ્ત્ર પ્રમાણે લખવાની આજ્ઞા હતી મહારાજની. બ્રહ્માનંદ સ્વામીને એમ ન કહે કે તમે આ પ્રેમ સખી લખે છો આ કીર્તન લખો, પણ એના બધા હતા કેવા જબરદસ્ત. એટલે એ જે ગુજ છે ને એ મહારાજ ઉકેલે તો જ ઉકેલે, એ દયા કરીને કરે. એ સુખ જે છે તો જેને મેળવું એ કહે, બાકી ટ્રાન્સફરેબલ નથી. બાકી બધું ટ્રાન્સફરેબલ છે, હું તને આપી શકું છું. ભગવાનનું સુખ ભગવાન જ આપે, આપણે ખબર ન પડે. અને વળી જે થકી વિદ્યા ભણે છે તેને વિશે ગુરુપણું રાખે છે એમ મોટાને વિશે રહે છે. જે આમને પ્રતાપે સુખ મળ્યું છે એવું ગુરુપણું રહે છે અને મુખ્યપણે મહારાજ રહે છે. મુખ્યપણે ન રહેતા હોય ને ગુરુને કરી નાખે તે ખોટું. લગભગ બધા ગુરુ ભક્તિમાં એવા મહારાજને ભૂલી જાય છે ઘણા. અમારે તો બસ રમણ કાકા કે કોણ રમણ કાકો, આપણે ખરેખર નતા ઓળખતા ત્યારે. કથા કહે છે મા પૂજા કરાવે છે ને બસ. ને કેટલા છે એના ઘણા બધા ચેલાઓ છે એના. પણ આ રમણ કાકો કે સ્વામી ભગવાન છે આ બધા માની જાય ડૂબા, એટલી ગુરુ ભક્તિ થઈ ગઈ છે. કેટલા ગુરુ થઈ ગયા સારા. બોલો, શ્રી શ્રી કોણ છે? એ ભગવાન થઈ ગયો. બોલો, હવે બિઝનેસમાં ઘૂસી ગયો પાછો, આર્ટ ઓફ લિવિંગ, એ ગુરુ. બોલો. અને મુખ્યપણે મહારાજ રહે છે એમ વાતો કરતા કરતા કેરે ગયા અને ત્યાં મૂર્તિ પધરાવી. હા, કેરા કેટલું આગવું છે ખબર? 5-6 માઇલ છે, 7-8 માઇલ હશે કદાચ. બાપા હાલતા જ જતા બધે, બહુ પછી ઘોડા ઘોડો ઘોડા ઉપર બેસીને જતા, ભૂત જતા ત્યાં. વચમાં પાછા નાય ધરામાં, જજબ કરી ગયા. આખું કચ્છનો સત્સંગ કર્યો હતો અબજી બાપાએ. બરાબર. અને ત્યાં મૂર્તિ પધરાવી તે વખતે ઘણો ચમત્કાર થયો છે. જે મૂર્તિમાંથી તેજ છૂટ્યું તે સર્વત્ર વ્યાપી ગયું એમ કેટલાકના દેખવામાં આવ્યું. અને પાછા સાંજ વખતે શ્રી વૃષપુર આવતા રસ્તામાં વાત કરી, જે અવગુણવાળો જીવ હોય પણ તેમાં કંઈક ગુણ હોય ખરો. કેવા દયાળુ છે બાપા, ગમે તો સ્વભાવ પણ કંઈક તો હોય ને. અમસ તો માયામાં આવ્યો છે એટલે બે હોય, ગુણ ને અવગુણ. એ સૂક્ષ્મ ફોર્મ ઓફ સગુણ નિર્ગુણ છે. સગુણ નિર્ગુણ નું પૈસા કેટલા જાણે? બહુ ઓછા જાણતા સગુણ શું નિર્ગુણ શું. એટલે મહારાજને નિર્ગુણ જાણવા કે સગુણ જાણવા આવા પ્રશ્ન ઘણા પૂછતા.
મહારાજ કે ભગવાનના ભક્તને એવી પંચાત્મા પડવું જ નહીં, સગુણ છે નિર્ગુણ સુધી. ભગવાન સગુણ છે નિર્ગુણ અહીંયા સુધી પહોંચી જાય, કારણ કે જીવ માયામાં છે ને ત્યાં સુધી આ બધું ન લે. માયાના જ ગુણ છે સગુણ નિર્ગુણ. સત્વ રજસ જેમાં હોય, સત્વ રજસ તમસ, એ બધા ગુણિયલ કહેવાય. એમાંય પાછું સત્વગુણમાં શુદ્ધ સત્વગુણ, એટલે શુદ્ધ સત્વગુણ. સત્વ એટલે સત્વ, એનો પુસ્તકોનો પુસ્તકો લખાઈ ગયા સત્વગુણ ઉપર. જે અવગુણ વાળો જીવ હોય પણ તેમાં કઈક ગુણ હોય ખરો, તે ગુણ આપણે લેવો. બસ, એટલે કોઈનો દ્રોહ ન કરવો. પણ અવગુણ લેવો નહીં અને સર્વને વિશે સમભાવ રાખવો. અને જે પોતાના અનન્ય, આ તો બહુ મોટી વાત છે. સર્વને વિશે સમભાવ રાખવો એટલે ઇટ્સ બિયોન્ડ વન્સ કેપેસિટી. સર્વ વિશે સંભાવ રાખો બહુ અઘરો છે. હલો. અને જે પોતાના અનન્ય શિષ્ય હોય તેમને એકલા પકવાન જમાડવા, એટલે શ્રીજી મહારાજની મૂર્તિ સંબંધી વાતો કરી. એ જ એકલા પકવાન પોતાના અનન્ય શિષ્ય. બધે જનરલ સભા હોય ત્યારે હું તો આવું બોલે નહીં, મારા સિવાય કોઈ ભગવાન નથી, મને તો એક જ છે ને, એવું બધું ન બોલે. બધાની રૂચિ પ્રમાણે બોલવું જોઈએ, કારણ કે ઓલા અવગુણ ન લ્યાનો. કોક આપણો અવગુણ લઈને જાય તો એનું બગડી જાય, કારણ કે આપણે સ્વામિનારાયણના ભક્ત છીએ એટલે એનું બગડે નહીં. એટલા માટે થઈને સર્વ પક્ષીએ વાત કરવી. સાધારણ જીવ હોય તેવી વાતો કરવી, જેમ માંદાને ભજીયા વડા કરી આપે તેમ એમ વાર્તા કરતા કરતા ભૂતપૂર્વ આવે. બીજી વાર્તા પાંચમી, હરે શ્રી સ્વામિનારાયણ, હરે શ્રી સ્વામિનારાયણ, હરે. બોલી નાખો. મધ્યનું 42મું અથવા વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 42મું શરૂ. સંવત 1880ના માક્ષરવદી દ્વાદશીનો દિવસ, સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ભગવાનના એક એક રોગને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, તે કઈ રીતે રહ્યા છે અને બ્રહ્માંડમાં કીએ કીએ ઠેકાણે ભગવાનના અવતાર થાય છે? બ્રહ્માંડ એટલે ખાલી પૃથ્વી નહીં, અનંત કોટી બ્રહ્માંડ છે. આપણે બાપાની વાત આવી ને અનુસંધાનનું વર્તનમત છે, એટલે મેં કીધું અનંત કોટી બ્રહ્માંડ છે. ક્યાં ક્યાં ને આ પાછો શાસ્ત્ર એમ કહી ગયા છે, એક બ્રહ્માંડમાં એક વખત આવે, ઘડી ઘડી આવે નહીં. તો આજથી 300 વર્ષ પહેલાં આપણે જૈનમાં હોત એના કરતાં લકી છે. એનું નામ તો લઈ છે, ભલે ઓળખા ન હોય, એની ધૂન તો બોલાવીએ છે, ખબર તો છે સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા છે. 300 વર્ષ પહેલાં ક્યાં ખબર હતી કોઈ? કઈ ચીજ છે ભગવાન સ્વામીનું ક્વેશ્ચન છે. બહુ બુદ્ધિશાળી હતા એ. નિત્યાનંદ સ્વામી પછીના કોઈ ઇન્ટેલેક્ચુઅલ જાયન્ટ હોય તો ભગવદાનંદ સ્વામી. મહારાજને ચેલેન્જ કરે એવા હતા એ. હલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ, તેના બે ભેદ છે. બે ભેદ, બોલો. પુરુષોત્તમના અક્ષરધામમાં ભેદ છે, બે નથી, ભેદ બે છે. બે અક્ષરધામ નથી, એનો ભેદ બે છે. હાલો. એક સગુણપણું
અને બીજું નિર્ગુણ પણ. બસ આ જ છે, સગુણ શું ને નિર્ગુણ શું, ગજબ છે ને. હમણાં મેં વાત કરી ને એ જ આવશે, એમાં બે ભેદ છે, ગુણ સહિત અને ગુણ રહિત, સગુણ નિર્ગુણ. કયા ગુણ? સત્વરજસ તમસના પ્લસ છે અને સત્વરજસના માઇનસ પણ છે. હલો, એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું, અને પુરુષોત્તમ નારાયણ છે એને તો સગુણે ન કહેવાય ને નિર્ગુણે ન કહેવાય. પતિ ગઈ વાત, એ જ આવ્યું ને એટલે મેં કીધું આ વાંચો, એને એને લગતું છે. સગુણે ન કહેવાય નિર્ગુણ, એ એના ધામના બે રૂપ છે, સગુણ નિર્ગુણ. પોતાના નહીં એને એ ન કહેવાય તો શું કહેવાય તમને પાંડે? હલો, ને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે, નિર્ગુણપણે સાવ સૂક્ષ્મ અણુ થકી, સગુણપણે જેટલું મોટું છે એથી મોટું, એથી મોટું, એથી મોટું. આ બધું બીજા શાસ્ત્રોમાં આવી રીતનું વર્ણન છે, ગોલોકનું, શ્વેતદીપનું, એકુશનું, આથી દસ ગણું, આથી હજાર ગણું, આથી સો ગણું. એના સમાધાન માટે આ મોહિલાસ મહારાજ, આ બહુ સૂક્ષ્મ વાત છે. કારણ કે એ કોઈ કીધા, હવે શાસ્ત્રવાળા જે આગળ શાસ્ત્ર રચી ગયા મહારાજ પહેલાં, એની બુદ્ધિ તો આને જ આપી હોય ને. બહુ વિરોધ થયો તો આનો, એને શું કામ કયો છો આવી? આત્મજ્ઞાનીઓને મોટા મોટો વિરોધ એ થાય છે કે એને ભગવાન દેહ ધરીને આવે જ નહીં, એવું ને એવું મોમેન્ટમાં છે. ખુદા હે એ તો નાપાક હે, નાપાક મેં ખુદા આતા નહીં હે કભી, તો કેવા છે તમારા ખુદા એ વર્ણન નહીં. પણ એના બધાય ચેલાઓનું, પૈગંબરોનું વર્ણન છે, ખુદાનું વર્ણન નથી. આપણે તો વર્ણન કીધું છે મારા કેવા છે ને, આપણા શાસ્ત્રમાં કીધું છે 64 તસુના છે, મંદ મંદ હાસ્ય યુક્ત છે. શું કામ હશે જ કાયમ એ? કારણ કે 9 પ્રકારના રસ છે, એમાં વીર રસ છે, એ દુઃખમાં દુઃખી નથી થતા અને સુખમાં સુખી નથી થતા, એક સ્થિતિ રહે છે, એ વીર રસ કહેવાય. આ નવધાર રસ છે, 9 એમાં એક રસ છે, વીર રસ છે, પ્રસન્ન જ હોય સદા. એટલે મહારાજનું જે ઈશ્વરનું, મહારાજનું ઠીક છે, મહારાજ તો ખડખડ રસ્તા, એ મૃદુ હાસ્ય એવું વર્ણન છે. એ શેમાં આવે, સગુણમાં કે નિર્ગુણમાં? એટલે ભેદ કીધા ને પાંડે, એ અક્ષરધામના જ કહી દીધા કે બે ભેદ છે અને કાંઈ ન કહેવાય. એ તો એના ઉપર ખૂબ હેત થાય ને મહારાજ ઉપર, તો આવી બધી લપમાં પડવું, એ તો ભગવાન ભજે રાખવા. બધાનું ગજું નથી, એ શું વિચારે છે વિચારવાનું. ભગવાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા તો મહારાજને ચેલેન્જ કરતા હતા. શું એને, એના ભક્ત નહોતા, દીક્ષા એને નથી લીધી હતી, એમાં તો શું ઉત્તર કર્યો? નિત્યાનંદ સ્વામી પૂછે જ મહારાજને. હાલો, તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે, અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોગ જો અતિશય મોટું કીધું મહારાજ, બીજા શાસ્ત્રમાં 100 ગણું, 10 ગણું એવું છે, આમાં અતિશય કહી દીધું. એટલે યુ ફાઇન્ડ યોર લિમિટ, તમને જે અતિશય લાગતું તેથી મોટું છે. આ બહુ સૂક્ષ્મ વર્તનામૃત છે. મહારાજે 10 ગણું ને 100 ગણું, કારણ કે પોતે બોલી ગયા છે આખા કે પ્રમાણે રહીત, જો 10 ગણું કે તો પ્રમાણ આવી ગયું. લોજિક ભણ્યા સિવાય સ્વામિનારાયણ શાસ્ત્રનો મેળ જ ન ખાય. તર્ક શુદ્ધિ હોવી જોઈએ, તર્ક બુદ્ધિની જરૂર નથી પણ તર્ક શુદ્ધિ તો હોવી જ જોઈએ. કયો પ્રશ્ન ક્યાં પૂછવો એ ખબર ન હોય
તો એને ભગવાનના સ્વરૂપમાં જેવું છે એવું એ રસે નથી, ઓળખા નથીની વાત નહીં, અને રસ જ ન હોય. ભલું કરે ભગવાન પણ હાલે કાંઈ, ઓલો નરસિંહનો હાથ મળી ગયો ત્યાં સુધી ખબર નહીં તો શું દેખાણું હશે એને. આ કઈ ખબર ન રહી એને પોતાનું દેહ છે, મસાલે ઊભો તો હાથ મળી ગયો. ઋષભદેવ પાણો મોઢામાં રાખ્યો અને અગ્નિમાં દેહ બળી ગયો ત્યાં સુધી ખબર ન પડી. તે એ લોકો આને પેલા તીર્થંકર કહે છે, ભગવાન કહે છે તીર્થંકર. તે એની આ દશા થઈ શું જોયું હશે એને કે આ ભૂલે જાય બધું. અક્ષરના એક એક રોમ વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. અક્ષરના એક એક રોમ પ્રત્યે કયું અક્ષરનું કયું રૂપ છે, એક એક રોમ પ્રત્યે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે કઈ એ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી, એ તો અષ્ટાવરણ એ સવર્તમાન હોય પણ અક્ષરની અતિશય મોટપ છે. આ ખાલી વર્ણન છે અક્ષર કેવો મોટો છે. તો જો કયો તમે અક્ષર મોટું તો અક્ષરધાપતિ એમાં છે, તર્કનો સવાલ છે. ભક્તોને ખબર જ ન પડે અનલેસ યુ પુટ યોર બ્રેઇન ઇન ઇટ. બધી રાખો સારું 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 એ બરોબર છે, પણ આ શું કામ, આ શું કામ બોલ્યા મારા વાત એટલી લાઈન પાછી. તે કાંઈ એ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી, એ તો અષ્ટાવરણ એ સવર્તમાન હોય. અષ્ટાવરણ ક્યાં, આ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ ની બધાય. હાલો પણ અક્ષરની અતિશય મોટપ છે, તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય. જેમ ગિરનાર પર્વત છે તે મેરુ આગળ અતિશય નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરુ પર્વત અતિશય નાનો દેખાય, તેમ બ્રહ્માંડ તો આવડા ને આવડા હોય પણ અક્ષરની અતિશય મોટપ છે, તેની આગળ અતિ નાના દેખાય, માટે અનુસરખા કહેવાય છે. અને અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. સૂર્ય જેમ એક છે એની આસપાસ બધા ફરે છે ગ્રહો. સૂર્ય સ્થિર છે, સ્ટેગ્નન્ટ છે, એ ફરતો નથી. આપણે એમ લાગે કે ઉગો આઈસમો, પણ આપણે આમ ગયા છીએ. હલો તે અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગે કરીને દસે દિશું કળાય, તેમ અક્ષરધામ છે. અને તે અક્ષરને ઉપર ને હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટીઓ છે. અને કોટી એટલે ઘટક, હો કોટી અર્થ ઘટક, કોટી એટલે કરોડ નહીં ઘટક. અને બ્રહ્માંડ અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદાય વિરાજમાન રહે છે. ઓહો હો ને તે સત્ય સંકલ્પ છે, એના સંકલ્પ સત્ય જ હોય છે એમ. હલો ને અક્ષર આ નામ છે ભગવાનનું સત્ય સંકલ્પ. એ તો બધા સાધુ નામ સત્ય સંકલ્પ ને એવું જ રાખે છે, લખાય ને નામ મહારાજનું નામ છે. હલો ને અક્ષરધામને વિશે રહ્યા થકા ને અક્ષરધામને વિશે રહ્યા થકા જ જે જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્યા જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે. બોલો હવે એટલા માટે એલિયન આપણા છે, બીજો ગ્રહ છે પૃથ્વી જેવો, ત્યાં અત્યારે સાયન્ટિફિક શોધખોળ રહી છે ત્યાંથી કોણ આવે છે. ચેરિયટ્સ ઓફ ગોડ નામનું એક પુસ્તક છે, એમાં બતાવ્યું છે કે એલિયન્સ જ અહીંયા આવ્યા છે. રેલવેના પાટા જેવા પાટા નીકળ્યા છે, એટલે લોખંડના આપણે રેલવે હાલે જવા નહીં, આખી સંસ્કૃતિ અહીં આવી ગઈ છે. ક્યાંથી આવ્યા હતા એ
દે વિઝિટ. અત્યારે સાયન્સ વાળા એ જ ગોતી રહ્યા છે, ક્યાંક ક્યાંક વાઇબ્રેશન આવે છે, ક્યાંકથી કંઈક ધબકાર આવે છે, કંઈક કનેક્શન છે. ધે નો ઇટ. જે એલિયન્સ છે એટલે બીજા ગ્રહમાં રહેનારા, એ મનુષ્ય એને ખબર પડે છે ઇન્ડિયામાં શું શું થઈ રહ્યું છે, ઇન્ડિયામાં કે પૃથ્વી લોકમાં. હવે એનું ફોર્મ કયું છે, જો આપણા જેવા હોય તો ખબર પડી જાય કે આવેલું જાય છે, એવું નથી. કાંઈક ફોર્મ બીજું છે. પંચભૂતને બદલે બે ભૂતનો જ દેહ હોય, ત્યાં પાંચ ભૂતનો હોય. આમ બોલ્યા છે પાંડે, કષ્ટાવળ સહિત છે, નામ પાસે આમ કહે છે. ગૂંચમાં નાખી દે ઘનશ્યામ પાંડે, જે બુદ્ધિથી વિચારતો હોય એનો, બાકી સામને સામને કરી રાખે એનું કલ્યાણ કરે. એ બરાબર મૂંઝાઈ નહીં જવાનું. મારી બધી વાતો એવું જ આવશે કે તમે કોઈ સાંભળી ન હોય ને સાધુ ને, તો તરત કહીને કે આજ્ઞા કીધી, અમને તો આજ્ઞા દીધી છે તો કરીએ છીએ, એવું ન ચાલે. કે મને આ બહુ મોટા સંતનો ફોન આવ્યો કે તમે કંઈક લખી દો મારા પુસ્તકો વિશે. મેં તો હું જ લખીશ ને, તમે છાપશો નહીં. કે હું લખીશ કે આ સાવ ખોટું સમજાશે, કે લખો એ મારે પહેલાં જોઈ છે, એવું જ લખીને દો. વખાણ કરવાવાળા ઘણા છે, તમારા જવાબ બહુ ઓછા હોય. મેં તો મારું મેં તો પહેલાં મેં કીધું, મેં તો હાથ નથી આવતો, ઉંમર થઈ ગઈ ને એવું બધું. તો કે એક પાનું ભરીને લખી જ નાખો, હું જોશું હવે મૂડ આવશે ત્યારે લખશું. પણ મેં કીધું હું કાંઈ વખાણ જ કરું એવો નથી, હું કહી દઉં કે આ પુસ્તક ખોલો જ માં, તો શું કરશો તમે? કે કહીશ કે આ રમેશભાઈ આમ કીધું છે, તમારે ખોલવું હોય તો ખોલજો. મને ઉલટી બારી વધુ વેચાઈ જશે. ઓકે હાલો. અક્ષરધામને વિશે જે વિશે રહ્યા થકા જે જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્યા જોઈએ. કોન્ટ્રોવર્શિયલ કંઈક બોલો ને, કે ઓલા પ્રો કરતાં વધુ અસર કરે. હું ખાલી એટલું જ બોલ્યો તો મહારાજને પુરુષોત્તમ ન કહેવાય, કેટલું બધું ઉકળી બેઠા બધાય. બધું પુરુષમાં ઉત્તમ છે એટલે પુરુષોત્તમ પુરુષોત્તમ કયો છે. એમાં તો ઉકળી બેઠા જ બધા. મૂળ ધડાકો તો જ્યારે કરીશ એટલે ઊભા કરીશ, મારે બોલવું પડશે ભાઈ, હું મારી લિમિટમાં બોલીશ. કારણ કે એ લોકોને ગમે એવું બોલ્યો તો જ સારું. બુદ્ધિ ગમે વાત કોઈને પસંદ જ નથી. આપણે લોલે લોનમાં માનવાવાળા નથી. હલો. અક્ષરધામને વિશે રહ્યા થકા જે જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્યા જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે. જેમ એ શ્રી કૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી ત્યારે પોતે એક હતા, તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા. બોલો. આ એ સાધુ રૂપે થયા. મહારાજે સાધુ સાથે રાસ લીધા છે. પંચાળા બધી રાસ લેતા હતા. એ પંચાળા રાસની ભૂમિ જ અત્યારે સરસ કરી છે લોકોએ. અહીંયા મહારાજ રાસ લેતા હતા. ભેળા રમે સાધુને બ્રહ્મચારી, તાળી પાડે ઉપડતી હતી ભારી, દુન્ય થાય ચૌદ ભુવન થકી નારી. તેમજ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે. ઓહો, એ પાછા પોતાનું મૂળ રૂપ છે બદલી નથી આવતા ત્યાં. આ મનુષ્ય છે તો મનુષ્ય રૂપે આવ્યા, તો અહીં તો એમ જ કીધું છે પૃથ્વી ઉપર તો મત્સ્ય વારા નરસિંહ બધા રૂપે. આ 24 અવતારમાંથી 10 અવતાર જ વિષ્ણુના છે મનુષ્યના, બાકી બધા તો મત્સ્ય કરશે વારા નરસિંહ એવું છે. તો એ જીવ છે એનો મોક્ષ કરે. જીવનો મોક્ષ કરવો એનું મિશન છે. ઉપકાર નથી કરતા કાંઈ. એ છૂટવા માગે છે આ બધાને, કેટલી મોક્ષ થશે.
દયાળુ કહેવાની જરૂર જ નથી. ભગવાનને દયાળુ કહી એ લિમિટમાં રાખ્યા કહેવાય. જી છે ઈ છે પાંડે ઈ પાંડે દયાળુ છે. ગુસ્સો કરે તઈ દયાળુ કહેશો એનો તમે? કાઢી મૂકા તો મૂળજી બ્રહ્મચારી જેવા આવા શ્રેષ્ઠ બ્રહ્મચારીને છ મહિના સુધી આવવાની મનાય, ગળું ચીકડું ખાવું ને ઉઘાડા પગે રહેવું, આ દયાળુ કહેવાય ને? કેરીનું ટોકડું ઉપાડીને આવ્યા, છ મણનું ટોકડું ઉપાડીને ત્યાં ગયા, આવું એમ નક્કી. પછી બ્રહ્મચારી બોલ્યા, કોઈક રસ કાઢીને દો પાસે, હું દઈશ તો રિસાઈ જશે પાછા કાઢી મૂકશે. બ્રહ્મચારી તમે જ આપો આ સુધી કેવડા આ અને દયાળું કેવું તમે સારું છે, દર્શન નથી દેતા એ તો ભગત આમ વેતરી નાખે એને કહે ઠીક છે જે સમય કરો આગે કહો આમ કરી લેવું. એને નજીક જેમ જેમ જશો ને એમ આ બધી બોડીના બધી ઈચ્છાઓ બંધ થઈ જાય. સાવ જેમ થાય છે ભાઈને થઈ ગઈ હતી, કાંઈ ઈચ્છા જ નહીં, દવા દે તો લઈ લે, ન દે તો કાંઈ નહીં, બોલાવી દે તો કાંઈ વાંધો નહીં. એને ગુસ્સો ના આવે, બહુ વરખે ના આવે, એને સ્થિત પ્રજ્ઞ કહેશે. મહારાજે એમ કીધું કે પુરુષોત્તમ નારાયણમાં શ્રદ્ધા પાકી નિષ્ઠા એને અમે સ્થિત પ્રજ્ઞ કહીશું. ઓલું ગીતાનું સ્થિત પ્રજ્ઞ નહીં, જનકનું સ્થિત પ્રજ્ઞ નહીં, એમાં સ્વાદ છે જનકમાં. તો આપણા સ્થિત પ્રજ્ઞ એટલે જેમ કરતા હશે મહારાજ કરતા હશે, મહારાજ રાખે એમ રહેશું, એ સ્થિત પ્રજ્ઞ છે. એ નિષ્ઠા હોય તો જ રહેવાય એમ. બોલો તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થતા પ્રકાશે છે અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. ઓહો, અહીંયાથી કંઈ અક્ષરધામ કોપને સોંપી નથી આવતા, એ ત્યાં જ રહે છે. એ કેટલા રૂપ ધારી શકે છે? આ તો ધર્મદેવને ત્યાં આવ્યા એટલે આવી રીતના દેખાણ મનુષ્ય રૂપે આવું હતું એટલે ત્યાં આવા જ છે. પણ ડિવાઇન છે. હવે ડિવાઇન શું ને માયક શું એ તો બુદ્ધિ પ્રમાણે અભ્યાસ પ્રમાણે ખબર પડે. હું સમજતો એવું તું ન સમજી શકે, તું સમજતો એવું આ ન સમજી શકે. પિંડે પિંડે મતિર્ભિન્ના શાસ્ત્રમાં કીધું છે. દરેક દેહમાં બુદ્ધિ નોખી નોખી છે. અને જ્યાં આ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. હતી કઈ વાત? અક્ષરધામ આમ 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 નથી, મહારાજની મૂર્તિ છે ત્યાં. જો એને જ્યાં સુધી એને પરોક્ષ સમજશો ત્યાં સુધી અહીં હોય તોય બરોબર ન સમજાય. મહારાજને સદા પ્રત્યક્ષ સમજવાના. તોય તો 86માં ચાલ્યા ગયા, એ ચાલ્યા ગયા સમજો છો એ જ મોટી ભૂલ છે. એ 37 પહેલાંય હતા. આવું એ સ્વરૂપ છે. કેવું છે કે અલૌકિક છે. કહી દો એક શબ્દ છે શાસ્ત્રનો બહુ સરસ, તમે અલૌકિક કહો એટલે નીકળી જાઓ બધી લપમાંથી, સગુણ નિર્ગુણ આનાથી. અલૌકિક છે, લૌકિક નથી. આપણું જ્ઞાન છે બુદ્ધિથી નક્કી કર્યું છે, બધું લૌકિક છે. જેટલું સમજ્યા છીએ એટલું કંઈ છે એ લૌકિક કહેવાય. આ તો એથી પર છે. હલો હરી હૈયાના હાર છો જીર તમે, હરી હૈયાના હાર છો. મુખથી શું ઘણું કહીએ મોહન રે, મુખથી શું ઘણું કહીએ મોહન રે. હે પ્રીતમ પ્રાણ આધાર છો જીર તમે, હરી હૈયાના હાર છો.
દૂરી જનિયાને દૂર ઘણા છો રે, દૂરી જનિયાને દૂર ઘણા છો રે, હે પ્રેમિત જનના પ્રાણ છો જીર તમે હરી હૈયાના હાર છો, પ્રેમિત જનના પ્રાણ છો જીર તમે હરી હૈયાના હાર છો, મુક્તાનંદ કહે નર નાટક ધરીને, મુક્તાનંદ કહે નર નાટક ધરીને, હે શરણાગત ના સાર છો જીર તમે હરી અયા ના હાર છો, શરણાગત ના સાર છો જીર તમે હરી હરી હૈયા ના હાર છો, જીર તમે હરી હૈયા ના હાર છો, હરી હૈયા ના હાર છો જીર તમે હરી હૈયા ના હાર છો. સજાન સ્વામી મહારાજ જી, ચરશ્યામ મહારાજ જી, હરે કૃષ્ણ મહારાજ જી, શ્રી સ્વામી નારાયણ ભગવાન જી, ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો. ફૂટ વાગે તોય ઘણું, પછી વધુ હશે પાછું મગજ મળી જાય.